નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં તમને પાઘડીનો અર્થ અને એની સમજૂતી તેમજ પાઘડીને અસર કરતા પરિબળો તમને વિગતવાર સમજાવ્યા હતા તથા પાઘડીની ગણતરી માટેની જે ચાર પદ્ધતિઓ છે એ ચારેય પદ્ધતિઓ અને એ દરેક પદ્ધતિ માટે જરૂરી સૂત્રો તમને સમજાવ્યા હતા તો આશા છે કે એ સૂત્રો તમે લખી અને પાકા કરી લીધા હશે કેમ કે આજે આપણે એ સૂત્રો ઉપરથી જ દાખલાઓ ગણવા જઈ રહ્યા છીએ તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે જઈએ સ્વાધ્યાયમાં સૌથી પહેલાં એમસીક્યુ જોઈશું અને ત્યારબાદ પાઘડીના અમુક દાખલાઓ ગણીશું તો જોઈએ પહેલો એમસીક્યુ પાઘડી એ કયા પ્રકારની મિલકત છે તો અર્થમાં જ આપણે સમજ્યા કે પાઘડી એ કઈ મિલકત છે મિત્રો અદ્રશ્ય એટલે જવાબ આવશે અહીં બ અદ્રશ્ય મિલકત કેમ કે જોઈ શકાતી નથી પણ તેમ છતાં પણ ધંધામાં એ અદ્રશ્ય સ્વરૂપે મિલકત સ્વરૂપે હોય છે બીજું એમ શીખ્યું જોઈએ પાઘડીનો આધાર કોના પર રહેલો છે તો આપણે જાણ્યું સમજૂતીમાં કે પાઘડીનો આધાર શેના ઉપર હોય છે મિત્રો કર્મચારીઓ ઉપર હોય મિલકતો ઉપર હોય કે પછી સંચાલકો ઉપર હોય પણ ના આ ત્રણ નહીં આવે શું આવશે ડ કે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર કેમકે જે ધંધાની નફો કરવાની ક્ષમતા વધારે જે પોતાનો નફો લાંબા સમય સુધી જાળવી રાખે એ પેઢીની પાઘડી ઊંચી છે એમ આપણે કહીએ છીએ તો ડ આવશે ત્યારબાદ ત્રીજા એમસીક્યુમાં જોઈએ પાઘડી એ ખાલી જગ્યાનું નાણાંકીય મૂલ્ય છે તો પાઘડી એ શેનું નાણાકીય મૂલ્ય છે તો અર્થમાં જ આવે છે ને કે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત તો અહીં શું જવાબ આવશે બ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું એ નાણાંકીય મૂલ્ય છે ચોથો એમ સીક્યુ જોઈએ જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે એટલે કે જે ધંધાની અંદર વ્યક્તિગત કૌશલ્ય વધારે મહત્ત્વનું છે ઇમ્પોર્ટન્ટ હોય એવા ધંધાની અંદર પાઘડીની કિંમત કેવી હોય છે તો શું આવશે ઓછી હોય છે કેમ કે જો વ્યક્તિમાં આવડત ન હોય તો એ વધુ નફો ન કમાઈ શકે તો એવા ધંધાની પાઘડીની કિંમત કેવી હોય છે ઓછી હોય છે પાંચમા એમસીક્યુમાં આવીએ જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે તો આપણે તમને જ્યારે સૂત્ર લખાવ્યા હતા દરેક પદ્ધતિ મુજબ તો દરેક પદ્ધતિમાં કાઉન્સમાં નીચે લખાવ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે યાદ રાખજો તો એવું ક્યારે થાય છે કે જ્યારે સતત નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ અપનાવવી તો યાદ આવે છે મિત્રો કઈ આવશે હા ભારિત સરેરાશ કેમ કે કહ્યું હતું ને તમને જ્યારે નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય ત્યારે ભારિત સરેરાશ જ આવશે છઠ્ઠા એમસીક્યુમાં જોઈએ અપેક્ષિત નફો બરાબર જો તમે સૂત્ર પાકા કર્યા હશે તો આ તમને ઝડપથી આવડી જશે તો અપેક્ષિત નફો કેવી રીતે મળે મિત્રો અહીં તો જવાબ શું આવશે અહીંયા કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો જવાબ શું આવશે એ ત્યારબાદ છેલ્લો એટલે કે સાતમો એમસીક્યુ જોઈએ અધિક નફો એટલે અધિક એટલે વધારાનો સૂત્ર લખાવ્યું હતું ને તમને કે અધિક નફો જોતો હોય તો કેવી રીતે મળશે તો અહીં જવાબ શું આવશે ક કે સરેરાશ નફો હોય એમાંથી આપણે અપેક્ષિત નફો બાદ કરી નાખીએ અથવા તો સામાન્ય જેને કહેવાય એ નફો બાદ કરી નાખીએ એટલે આપણને વધારાનો એટલે કે અધિક નફો મળે તો અહીં જવાબ આવશે ક સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો એમસીક્યુ બાદ હવે જે ચાર માર્કમાં પૂછાય છે એવા દાખલાઓ ઉપર આપણે આવીએ અને દાખલાઓ ગણીએ તો સૌથી પહેલાં ચોથો દાખલો તમને આપ્યો છે અહીં જો નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની ચાર વર્ષની ખરીદીના આધારે ગણવાની છે છેલ્લા પાંચ વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે તો જો મિત્રો આ રીતે તમને રકમ આપેલી છે કંઈ બે ભાગીદારો છે ભાવેશ અને વિપુલ પ્લસ એણે કહ્યું છે કે પાંચ વર્ષના સરેરાશ નફાની માહિતી તમને નીચે આપેલી છે એટલે કે અહીં તમને આવી રીતે પાઘડીનો દાખલા જ્યારે પૂછાશે તો આ રીતે તમને નફા અને વર્ષ આપેલા હશે તો પાંચ વર્ષનો નફો આપેલો છે અહીં અને એમ કહ્યું છે કે એની ચાર વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે તો સૂત્રમાં આપણે આવે છે ને પાઘડીની ખરીદીના વર્ષો એ મેં તમને કહ્યું હતું કે એ તમને રકમમાં આપેલા હશે તો આ એ વર્ષ છે કે ચાર વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે તો ચાલો જોઈએ આ દાખલો આપણે કેવી રીતે ગણશું તો અહીં જુઓ મિત્રો વર્ષ અને નફો તમને કોલમ આપેલું છે બે હજાર અગિયાર બારમાં નફો હતો પેઢીનો એક લાખ બે હજાર બાર તેરનો નફો હતો એક લાખ દસ હજાર બે હજાર તેર ચૌદનો નફો છે એક લાખ એંશી હજાર બે હજાર ચૌદ પંદરમાં નફો થઈ છે બે લાખ અને ત્યારબાદ બે હજાર પંદર સોળમાં નફો આપેલો છે એક લાખ પચાસ હજાર તો સૌથી પહેલાં આવો દાખલો ગણવા માટે તમારે વર્ષ અને નફો અહીંયા ઊભા ફોર્મેટમાં જ આપેલા છે જો ન આપેલા હોય ઘણીવાર આડા ફોર્મેટમાં આપેલા હોય તો તમારે આમાં જેમ આપેલું છે એ રીતે ઊભા ફોર્મેટમાં વર્ષ અને નફો પહેલાં લખી નાખવાનો જેમ અહીંયા જુઓ આપણે વર્ષ અને નફો પહેલાં જેમ છે એમને એમ લખી નાખીએ એટલે કે બે હજાર અગિયાર બારનો નફો એક લાખ બે હજાર બાર તેરનો નફો છે એક લાખ દસ હજાર બે હજાર તેર ચૌદનો એક લાખ એંસી હજાર બે હજાર ચૌદ પંદરનો નફો બે લાખ અને બે હજાર પંદર સોળનો નફો એક લાખ પચાસ હજાર આ લખી નાખીએ રકમમાંથી સીધે સીધું અહીં ઉતારવાનું જ છે હવે આપણે મેં તમને કહ્યું હતું કે ક્યારે કઈ પદ્ધતિ અપનાવવી એ કેમ ખબર પડે તો એ નફા ઉપરથી ખબર પડે મિત્રો તો સૌથી પહેલાં તમારે નફો લખાઈ જાય આવી રીતે વ્યવસ્થિત ચડતા ક્રમમાં વર્ષ પ્રમાણે ત્યારબાદ નફો જોવાનો કે નફો જો અહીંયા શું થાય છે તો બે હજાર અગિયાર બારમાં નફો હતો એક લાખ બે હજાર બારતેરમાં નફો શું થયો વધ્યો એક લાખ દસ હજાર થયો બે હજાર તેર ચૌદમાં એનાથી પણ વધ્યો એટલે એક લાખ એંસી હજાર થયો ને બે હજાર ચૌદ પંદરમાં એનાથી પણ વધ્યો એટલે બે લાખ થયો પણ બે હજાર પંદર સોળમાં જુઓ તો એક લાખ પચાસ હજાર એટલે નફો શું થયો ઘટી ગયો તો અહીં વધઘટ થાય છે તો નફો જ્યારે વધઘટ થતો હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો થશે સાદી સરેરા સૌથી પહેલી જે પદ્ધતિ છે એ મુજબ દાખલો ગણવાનો થશે તો એ રીતે પાઘડી ગણવી હોય તો આપણે સૌથી પહેલાં શું શોધવું પડશે મિત્રો સરેરાશ નફો તો નીચે જુઓ સરેરાશ નફાનું સૂત્ર મૂકવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ તો કુલ નફો કેમ મળશે તો કે નફાના કોલમમાં જે આપણે નફો લખેલો છે એનો સરવાળો કરશું એટલે એ આપણો શું થશે કુલ નફો તો અહીંયા આપણો મળે છે સાત લાખને ચાલીસ હજાર તો એ આપણે મૂકીએ અને છેદમાં કુલ વર્ષ કુલ વર્ષ એટલે જેટલા વર્ષનો નફો આપેલો હોય એ તો અહીં કેટલા વર્ષનો નફો આપેલો છે તમને પાંચ તો ભાગ્યા પાંચ એટલે આપણને સરેરાશ નફાની રકમ મળી જશે એક લાખને અડતાલીસ હજાર હવે ત્યારબાદ આપણને રકમમાં કહ્યું હતું કે ચાર વર્ષની ખરીદીના આધારે જે ખરીદીને આગળ જે વર્ષ આપેલા હોય હવે એ અહીં ધ્યાનમાં લેવાના છે કે કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે ચાર વર્ષની તો હવે મેઇન આપણે પાઘડીનું સૂત્ર મૂકીએ કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો તો સરેરાશ નફો આપણે ઉપર શોધ્યો કેટલો આવ્યો એક લાખને અડતાલીસ હજાર ગુણ્યા ચાર વર્ષની ખરીદી કહ્યું છે તો ગુણ્યા ચાર એટલે આપણને પાઘડી રકમ અહીંયા મળી જશે પાંચ લાખ બાણું હજાર તો એ ધંધાની પાઘડીની કિંમત આપણને મળી પાંચ લાખ બાણું હજાર આપણો ફાઇનલ આન્સર તો આ રીતે સાદી સરેરાશ મુજબ દાખલો ગણાશે તો છે ને સાવ સહેલું મિત્રો બસ થોડાક સૂત્ર તમારે પાકા કરવાના થશે એ પાકા કરી લેજો એટલે આગળના લેક્ચરમાં જે સૂત્ર કરાવ્યા છે એ હજી તમે જેટલા વધારે પાકા કરશો એટલા આ દાખલા તમને ખૂબ જ સરળતાથી આવડી જશે તો હવે આગળ જઈએ એના પછીના દાખલા ઉપર દાખલા નંબર પાંચ મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને એક જેમ એક કરવા માંગે છે તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે અને નીચે તમને હવે વર્ષ અને નફો આપેલા છે એમાં બે હજાર તેર ચૌદમાં નફો આપેલો છે સાઠ હજાર બે હજાર ચૌદ પંદરની અંદર નફો આપેલો છે એંસી હજાર બે હજાર પંદર સોળમાં અહીં કાઉસમાં વીસ હજાર લખ્યા છે તો કાઉસમાં જ્યારે રકમ આપે મિત્રો તો એને તમારે ખોટ ગણવાની જ્યારે ખોટ હોય છે તો માઇનસની જગ્યાએ આપણે શું કાઉસમાં લખવાની થશે તો વીસ હજાર એ ખોટ છે અને બે હજાર સોળ સત્તરની અંદર નફો છે ત્રીસ હજાર તો આ રીતે તમને રકમ આપેલી છે તો હવે આ દાખલો ગણવા માટે અહીં તમને જે પ્રમાણ બદલીને આટલું કર્યું છે કે જૂનું પ્રમાણ આ હતું એની સાથે તમારે કાંઈ લેવા દેવા નથી માટે એ વસ્તુ ઇગ્નોર કરવી માત્ર તમારે અહીં નફો અને વર્ષ આપેલા હોય એ ધ્યાનમાં રાખવાનું કેટલા વર્ષનો નફો આપેલો છે અને કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે એ જ મહત્ત્વનું છે માટે એના ઉપર જ ફોકસ રાખવાનું બાકીની બધી માહિતી ઘણીવાર તમને ભૂલ ખોડવા માટે અથવા તો કન્ફ્યુઝ કરવા માટે આપેલી હોય છે તો જુઓ મિત્રો અહીંયા પણ આગળના દાખલાની જેમ વર્ષ અને નફો આપણે ઊભા ફોર્મેટમાં જેમ છે એમ પહેલાં લખી નાખીએ એટલે વર્ષ અને નફો બે હજાર તેર ચૌદનો નફો સાઠ હજાર બે હજાર ચૌદ પંદરમાં એંસી હજાર બે હજાર પંદર સોળમાં અકાઉસમાં વીસ હજાર એટલે ખોટ છે બે હજાર સોળ સત્તરમાં ત્રીસ હજાર તો અહીં પણ જુઓ નફાનું વલણ કેવું છે શરૂઆતમાં સાઠમાંથી એંસી થયો એટલે વધ્યો પછી વીસ હજાર ખોટ આવી ગઈ એટલે માઇનસમાં હોઈ ગઈ પેઢી એટલે પાછો નફો ઘટી ગયો અને પાછો ત્રીસ હજાર નફો થયો તો અહીંયા નફો કેવો થાય છે વધઘટ એટલે અહીંયા પણ કઈ પદ્ધતિ અપનાવવાની આપણે આગળની જેમ જ સાદી સરેરાશ પદ્ધતિ મુજબ જ દાખલો ગણવાનો તો સૌથી પહેલાં આપણે અહીં શેની જરૂર પડશે મિત્રો સરેરાશ નફાની તો સૌથી પહેલાં આપણે અહીંયા કુલ નફો જે છે એનો પહેલાં સરવાળો કરી લઈએ કેમ કે એની જરૂર પડશે ને આપણે તો યાદ રાખજો મિત્રો જ્યારે ખોટ હોય તો એ તમારે જે બાકીના ત્રણ જે પ્લસમાં જે નફા છે એમાંથી એ માઇનસ કરવાની થશે તો અહીં જુઓ સાઠ હજાર પ્લસ એંસી હજાર અને છેલ્લા જે ત્રીસ હજાર છે નફાના એ ત્રણેયનો સરવાળો થશે એટલે એ તમને મળશે એક લાખને સિત્તેર હજાર અને એમાંથી વીસ હજાર છે એ ખોટ છે એટલે એમાંથી એ બાદ કરશું એટલે ત્યાં એક લાખને પચાસ હજાર ત્યાં કુલ આપણને સરવાળો મળશે એ આપણો કુલ નફો થવે સૂત્રમાં મૂકીએ આપણે કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ તો કુલ નફો કેટલો છે એક લાખને પચાસ હજાર અને ભાગ્યા આપણને કેટલા વર્ષનો નફો આપેલો છે અહીંયા તો કે ચાર એટલે ભાગ્યા ચાર કરશું એટલે આપણને સરેરાશ નફો મળશે સાડત્રીસ હજાર પાંચસો અને હવે એના આધારે આપણે પાઘડીનું સૂત્ર મૂકી દઈએ કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીને ખરીદીના વર્ષો તો સરેરાશ નફો આપણે શોધ્યો સાડત્રીસ હજાર પાંચસો ગુણ્યા કેટલા વર્ષની ખરીદી કહી છે રકમમાં અહીં જોવો હજી પાંચ વર્ષની તો ગુણ્યા પાંચ એટલે આપણને કુલ પાઘડીની કિંમત મળી ગઈ એક લાખ સત્યાશી હજાર પાંચસો તો આ આપણો ફાઇનલ આન્સર થશે કે પાઘડી નક્કી થઈ એક લાખ સત્યાશી હજાર અને પાંચસો તો હવે સમજાઈ ગયું ને મિત્રો કે જ્યારે દાખલાની અંદર નફો વધઘટ થતો હોય ત્યારે તમારે કઈ પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો સાદી સરેરાશ મુજબ જ એટલે કે પહેલી પદ્ધતિ મુજબ જ દાખલો ગણવાનો તો હવે ચાલો આપણે જઈએ આના પછીના દાખલા ઉપર એટલે કે દાખલા નંબર છ જેમાં કહ્યું છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો અને નફો અને વર્ષ એ આપણને આપ્યા છે બે હજાર તેર ચૌદમાં નફો હતો સાહીઠ હજાર બે હજાર ચૌદ પંદરમાં સિત્તેર હજાર બે હજાર પંદર સોળમાં નફો વધીને થયો નેવું હજાર અને બે હજાર સોળ સત્તરમાં નફો વધીને થયો એક લાખ દસ હજાર તો અહીં આપણને ચોખ્ખું કહેલું જ છે કે ભારિત સરેરાશ નફો શોધવાનો છે પણ ઘણીવાર દાખલામાં આવું ચોખવટ કરીને નથી કહેતા કે ભારિત સરેરાશ નફાની રીતે જ ગણો તો ત્યારે આપણે જેમ કહ્યું એમ તમારે વર્ષ અને નફો પહેલાં દાખલો ગણતી વખતે ઊભા ફોર્મેટમાં લખી નાખવાના ત્યારબાદ નફાનું વલણ જોવાનું કે જો નફો સતત વધે કે ઘટે તો જ ભારિત સરેરાશ આવશે તો અહીં જો નફામાં તમે ધ્યાન આપશો તો નફો સતત શું થાય છે વધે છે કેમ કે સાઠ હજાર એમાંથી વધ્યો એટલે સિત્તેર હજાર પછી નેવું હજાર અને પછી એક લાખ દસ હજાર તો એ નફો સતત વધે છે એટલે ભારિત સરેરાશ પદ્ધતિ આવશે તો ચાલો જોઈએ આ પદ્ધતિ મુજબ દાખલો કઈ રીતે ગણાશે તો જ્યારે ભારિત સરેરાશ મુજબ દાખલો ગણવાનો હોય ત્યારે વર્ષ અને નફો તો રકમમાં જેમ આપેલા છે એ આપણે અહીં ચડતા ક્રમમાં વ્યવસ્થિત રીતે લખી નાખીએ એટલે વર્ષ અને નફો લખી નાખ્યા ત્યારબાદ અહીં ત્રીજું ખાનું આવશે ભારનું મિત્રો કે અહીંયા ભાર એટલે મહત્ત્વ વેટેજ જેને કહેવાય અંગ્રેજીમાં તો એ ખાનું અહીંયા ત્રીજું કરવાનું થાશે તો હવે ભાર કેવી રીતે આપવો તો કે જ્યારે નફો આપણે ચડતા ક્રમમાં લખી નાખ્યો હોય તો સૌથી પહેલાં વર્ષનો જે નફો છે ત્યાં તમારે એક ભાર આપવાનો ત્યારબાદ બીજા વર્ષે એટલે કે બીજા વર્ષનો જે નફો છે ત્યાં બે ભાર આપવાનો ત્યારબાદ ત્રણ ચાર એ રીતે આગળ આગળ ભાર આપતો જવાનો તો અહીં જુઓ બે હજાર તેર ચૌદના વર્ષને આપણે એક ભાર આપ્યો ત્યારબાદ ચૌદ પંદરમાં બે પંદર સોળમાં ત્રણ અને સોળ સત્તરમાં ચાર માની લો હજી સત્તર અઢારનું વર્ષને નફો આપેલો હોત તો ત્યાં કેટલો ભાર આપત આપણે પાંચ પછી છ એટલે એ રીતે તમારે ઉપરથી શરૂ કરી એકથી અને ભાર આપી દેવાનો એટલે કે એક બે ત્રણ ચાર એ રીતે આપણે ભાર આપી દીધો ત્યારબાદ ચોથું ખાનું થશે ભારિત સરેરાશ નફાનું તો ભારિત સરેરાશ નફો કેમ મળશે તો અહીં આપણે જે વચલા બંને ખાના છે એટલે કે નફો અને ભાર એ બંનેનો અહીંયા શું થશે ગુણાકાર એટલે કે પહેલાં વર્ષનો નફો કેટલો છે સાહીઠ હજાર અને ભાર છે એક એટલે સાહીઠ હજાર ગુણ્યા એક એટલે ભારિત સરેરાશ નફાના ખાનામાં કેટલી રકમ આવશે સાહીઠ હજાર એવી જ રીતે બીજા વર્ષે એટલે કે ચૌદ પંદરનું જે વર્ષ છે એમાં નફો છે સિત્તેર હજાર એનો ભાર કેટલો છે બે તો સિત્તેર હજાર ગુણ્યા બે એટલે ભારિત સરેરાશ નફો આવશે એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ ત્રીજા વર્ષે નફો એટલે કે પંદર સોળમાં નફો છે નેવું હજાર એનો ભાર છે ત્રણ નેવું હજાર ગુણ્યા ત્રણ એટલે ભારીત સરેરાશ નફો આવશે બે લાખ સિત્તેર હજાર અને એવી રીતે સોળ સત્તરનો નફો આપણને આપેલો છે એક લાખ દસ હજાર અને એનો ભાર છે ચાર એક લાખ દસ હજાર ગુણ્યા ચાર એટલે ચાર લાખને ચાલીસ હજાર તો અહીં આપણને ભારિત સરેરાશ નફાનું ખાનું તૈયાર થઈ ગયું હવે ભારીત સરેરાશ પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો હોય ત્યારે છેલ્લા બે કોલમ છે એનો સરવાળો તમારે જોશે મિત્રો તો અહીં ભારનો સરવાળો કરવાનો એટલે કે ભારનું જે ખાનું બનાવ્યું આપણે એનો અને ભારિત સરેરાશ નફાનું જે ખાનું બનાવ્યું એનો તો અહીં ભારનો સરવાળો કરીએ તો ભારનો સરવાળો આવે છે દસ એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ અને એવી જ રીતે ભારીત સરેરાશ નફાનું જે ખાનું છે એનો સરવાળો કરીએ તો આપણને મળે છે નવ લાખને દસ હજાર તો આ બંનેની હવે આપણે જરૂર પડશે તો હવે ભારિત સરેરાશ નફો શોધવાનું સૂત્ર મૂકીએ કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર તો ભારિત સરેરાશ નફો બરાબર સૂત્ર શું છે મિત્રો કુલ ભારિત નફો તો કુલ ભારિત નફો એટલે તો કે આપણે જે ભારિત સરેરાશ નફાનું જે કોલમ બનાવ્યું ને એનો જે સરવાળો આવ્યો એટલે એને કહેવાય કુલ ભારિત નફો અને છેદમાં કુલ ભાર એટલે કે ભારના ખાનાનો જે સરવાળો કર્યો એ આપણો શું થશે કુલ ભાર તો હવે એ આપણે અહીંયા મૂકીએ સૂત્રમાં કે કુલ ભારિત નફો નવ લાખ દસ હજાર અને ભાગ્યા કુલ ભાર કેટલો છે દસ એટલે ભાગ્યા દસ કરીએ એટલે આપણને એકાણું હજાર રૂપિયા મળશે તો એ આપણો કેવો નફો થયો ભારિત સરેરાશ નફો આ દાખલામાં માત્ર આપણને ભારિત સરેરાશ નફો શોધવાનું જ કહ્યું છે એટલે આ એક જ સૂત્ર આપણે અહીંયા મૂકી અને નફો શોધી આપ્યો છે આમ તમે જોઈ શકશો મિત્રો કે ચાર માર્કમાં આ દાખલા કેટલા સહેલા છે તો હજી જે વિદ્યાર્થી મિત્રોએ મારા આગળના લેક્ચરમાં જે મેં સૂત્રો લખાવ્યા છે અને સમજાવ્યા છે એ હજી પાકા ન કર્યા હોય તો એમને નમ્ર વિનંતી કે એ સૂત્ર ખાસ પાકા કરી નાખો જેટલું બને એટલું ઝડપથી કેમ કે એ સૂત્ર તમને આવડશે એટલે દાખલા ખૂબ જ સહેલી રીતે તમને સમજાઈ જશે અને આવડી પણ જશે અને એક્ઝામમાં પણ ચાર માર્ક તમારે રોકડા આવી જશે તો આ સાથે જ અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમે તો લાઈક અને તમારા સાથી મિત્રો સાથે શેર જરૂર કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન અવશ્ય દબાવજો જેથી નવા વિડીયોની જાણ તમને તરત થઈ શકે તો ફરી મળીશું આપણે નવા દાખલાઓ સાથે ત્યાં સુધી તમારા અભયસરને રજા આપશો તમારું ધ્યાન રાખજો આભાર ધન્યવાદ